मित्रों, चैप्टर नंबर 3, डिबेंचर। आ चैप्टर में थी बोर्डनी परीक्षा में एक MCQ, एक मार्क्स नो, एक वेरी शॉर्ट क्वेश्चन एक मार्क्स नो अने बब्बे मार्क्स ना बे टूका प्रश्नों, आ रीते बोर्डनी परीक्षा में आ चैप्टर में थी टोटल 6 मार्क्स नो पूछाय छे। ओके मित्रों, शुरुआत करिए छे चैप्टर नंबर 3 डिबेंचर इंट्रोडक्शन प्रस्तावना थी। समझिए, आजना आधुनिक जॉइंट स्टॉक कंपनीओ ने लांबा गाळानी मुद्दत माटे नाणानी जरूरियात ऊभी थती होय त्यारे कंपनीओ शेर के डिबेंचर बहार पाड़ी नाणा मेळवे। ज्यारे कंपनी शेर बहार पाड़ीने मूड़ी मेळवे तो ए कंपनीनी मालिकीनी मूड़ी कहेवाय। अने कंपनी ज्यारे डिबेंचर बहार पाड़ीने नाणा मेळवे तो एने ऊंचीनी मूड़ी कहेवामां आवे छे। एटले डिबेंचर एटले ऊंचीनी मूड़ी। डिबेंचर ए देवू ऊभू करतो अने देवानो स्वीकार करतो दस्तावेज छे। क्वेश्चन, डिबेंचर एटले शू? डिबेंचर एटले ऊंचीनी मूड़ी। डिबेंचर एटले शू? डिबेंचर एटले देवू ऊभू करतो अने देवानो स्वीकार करतो दस्तावेज जे कंपनीनी सामान्य मोहर साथे बहार पाड़वामां आवे। ज्यारे कंपनी डिबेंचर बहार पाड़े छे त्यारे कंपनीनो लोगो एना पर, आ जे डॉक्यूमेंट छे डिबेंचर एना पर कंपनीनो सिक्को, जे कंपनीनी सामान्य मोहर कंपनीनो लोगो छे ए छापेलो होय छे। अने निश्चित दरे अने मुद्दते व्याज चुकवानी खातरी आपे छे। निश्चित दरे अने निश्चित मुद्दते व्याज चुकवानी खातरी आपे छे। आ માટે કંપની મિલકતો પર તરતો બોજ અને અસ્થિર બોજ ઊભો કરે છે। તરતો બોજ એમાં સ્થિર બોજ અને અસ્થિર બોજ એ રીતે બોજ ઊભો કરે। હવે નિશ્ચિત દરે અને મુદ્દતે વ્યાજ ચૂકવવાની ખાતરી આપે। હવે સમજીએ કે કોઈની પાસેથી ઉછીની મૂડી લેવી હોય, હવે તો કોઈ આપણને એમ જ વ્યાજે પૈસા લેવા હોય તો કોઈ આપણને એમ જ પૈસા આપે નહીં। હવે આપણે ઉદાહરણ સાથે સમજીએ કે આપણે બેંકમાંથી લોન લેવી છે તો બેંક આપણને એમ જ લોન પૈસા જે છે આપે નહીં। આપણે આપણી જમીન કે મકાન અથવા તો દાગીના સોનું, આપણી જે કંઈ બી પ્રોપર્ટી છે એ જામીનગીરી તરીકે આપવી પડે, મતલબ ગીરવે મૂકવી પડે ને એના બદલામાં આપણને લોન આપવામાં આવે। તો સેમ એ જ રીતે કંપનીને જ્યારે ઊંચીની મૂડી લેવી હોય ત્યારે કંપનીએ પણ અમુક મિલકતો પર બોજ ઊભો કરવો પડે અને ત્યાર પછી જ કંપનીને ઊંચીની મૂડી મળે છે। નિશ્ચિત દરે અને મુદ્દતે વ્યાજ ચૂકવવાની ખાતરી આપે કે નિશ્ચિત દર કે તમને 3%, 5% આ રીતે વ્યાજ આપવામાં આવશે, 2 વર્ષ માટે અમારે નાણાં ઊંચીના જોઈએ છે, આ રીતે ખાતરી આપવામાં આવે। ઓકે મિત્રો, તો આપણે ઇન્ટ્રોડક્શન જે છે એ
સમજી ગયા. ત્યાર પછી સમજીએ ડિબેન્ચરની વ્યાખ્યા. ડિબેન્ચરની વ્યાખ્યા એમાં સમજીએ કે ડિબેન્ચર મૂળ લેટિન શબ્દ ડિબેર પરથી આવ્યો છે, જેનો અર્થ દેવું થાય છે. તેથી એવું કહી શકાય કે ડિબેન્ચર એ કંપનીનું દેવું દર્શાવતો દસ્તાવેજ છે. એક માર્ક્સનો ક્વેશ્ચન, ડિબેન્ચર શબ્દ કઈ ભાષાના કયા શબ્દ પરથી ઉતરી આવ્યો, તેનો અર્થ શું થાય? તો જવાબ, ડિબેન્ચર એ મૂળ લેટિન ભાષાના ડિબેર શબ્દ પરથી આવ્યો છે, જેનો અર્થ દેવું થાય. ડિબેર સ્પેલિંગ બરાબર ખાસ યાદ રાખો, DEBERE, કેમ કે MCQમાં પણ પૂછાય છે અને એક માર્ક્સના ક્વેશ્ચનમાં પણ પૂછાય. એટલે ડિબેન્ચરની વ્યાખ્યા, એમાં ડિબેન્ચર મૂળ લેટિન શબ્દ ડિબેર પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ દેવું થાય છે. એટલે એવું કહી શકાય કે ડિબેન્ચર એ કંપનીનું દેવું દર્શાવતો દસ્તાવેજ છે. હવે એક માર્ક્સનો ક્વેશ્ચન કે સર ફ્રાન્સિસ પામરના મત મુજબ ડિબેન્ચર એટલે શું? તો જવાબ, સર ફ્રાન્સિસ પામરના મત મુજબ ડિબેન્ચર એટલે કંપનીની સામાન્ય મહોરથી અંકિત થયેલો કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ. એટલે આ જે ડોક્યુમેન્ટ છે એના પર કંપનીનો લોગો, સિક્કો જે છે સામાન્ય મહોરે છાપેલી હોય, અને કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ એટલે ડિબેન્ચર. સર ફ્રાન્સિસ પામરના મત મુજબ ડિબેન્ચર એટલે શું? આન્સર, કંપનીની સામાન્ય મહોરથી અંકિત થયેલો કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન કે ડિબેન્ચરની વ્યાખ્યા લખો. તો ડિબેન્ચરની વ્યાખ્યા લખો, એમાં આન્સર કે ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મહોરથી અંકિત થયેલો દસ્તાવેજ છે, જેમાં કંપની નિશ્ચિત રકમ, નિશ્ચિત વ્યાજનો દર અને નિશ્ચિત મુદ્દત પછી પરત કરવાની શરત સાથે જે રકમ ઉછીની લીધેલ છે તે દેવાનો સ્વીકાર કરે છે. હવે સમજીએ કે કંપનીને ઉછીના પૈસાની જરૂર છે, તો કંપની ડિબેન્ચર બહાર પાડે. હવે જેઠાલાલની પાસે 2 લાખ રૂપિયા હોય તો જેઠાલાલ કંપનીને 2 લાખ રૂપિયા ઉછીના આપે. એટલે મતલબ કે જેઠાલાલ ડિબેન્ચરની ખરીદી કરે. જે રીતે જેઠાલાલ શેર ખરીદી શકે એવી રીતે કંપનીમાંથી જેઠાલાલ ડિબેન્ચર ખરીદી શકે છે. એટલે 2 લાખ રૂપિયાના ડિબેન્ચર ખરીદ્યા હોય તો કંપનીને જેઠાલાલે 2 લાખ રૂપિયા ઉછીના આપ્યા છે, એવું કહી શકાય. એટલે ડિબેન્ચર એટલે શું? તો કંપનીની સામાન્ય મહોરથી અંકિત થયેલો દસ્તાવેજ, જે ડોક્યુમેન્ટ છે ડિબેન્ચર, એના પર કંપનીનો લોગો, મહોર જે છે એ છાપેલી હોય, જેમાં કંપની નિશ્ચિત રકમ, નિશ્ચિત વ્યાજ દરે, નિશ્ચિત મુદ્દત પછી પરત કરવાની શરત સાથે રકમ ઉછીની લે. હવે
2 લાખ રૂપિયા જેઠાલાલની પાસેથી ઉછીના લેવા છે. નિશ્ચિત રકમ થઈ, નિશ્ચિત વ્યાજ દરે. હવે જેઠાલાલને એવું કહેવામાં આવે કે ભાઈ તમને આના પર 2% વ્યાજ આપવામાં આવશે. નિશ્ચિત મુદ્દત પછી 2 વર્ષ પછી તમને આ તમારા 2 લાખ રૂપિયા વ્યાજ સાથે પાછા આપી દેવામાં આવશે. આ દેવાનો સ્વીકાર કંપની કરે છે. એટલે દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ. વ્યાખ્યા, ડિબેન્ચર એટલે શું? આન્સર, ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મહોરથી અંકિત થયેલો દસ્તાવેજ છે જેમાં કંપની નિશ્ચિત રકમ, નિશ્ચિત વ્યાજ દરે, નિશ્ચિત મુદ્દત પછી પરત કરવાની શરત સાથે જે રકમ ઉછીની લીધેલ છે તેના દેવાનો સ્વીકાર કરે છે. નેક્સ્ટ મિત્રો, કે આજે ડિબેન્ચરની વ્યાખ્યાની આપણે વાત કરી. આ વ્યાખ્યા પરથી કઈ કઈ બાબતો સ્પષ્ટ થાય? તો આ વ્યાખ્યા પરથી 1. કંપનીની સામાન્ય મહોર સાથે, 2. અમુક નિશ્ચિત રકમના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ, 3. જેમાં મુદ્દલ રકમ પરત કરવામાં આવે એટલા સમય સુધી, અને 4. નિશ્ચિત દરે વ્યાજ આપવાનો સ્વીકાર કરવામાં કરાર કરવામાં આવે, અને છેલ્લું જે માટે કંપનીની મિલકતો પર બોજ ઊભો કરવામાં આવે. સમજીએ, 1. સામાન્ય મહોર. ડિબેન્ચર જે છે એના પર કંપનીનો લોગો છાપેલો હોય, બરાબર. 2. અમુક નિશ્ચિત રકમના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ, કે 2 લાખ રૂપિયા છે એ તમને પાછા આપી દેવામાં આવશે, મુદ્દલ રકમ પરત કરવામાં આવે એટલા સમય સુધી, 2 વર્ષ સુધી તમારી પાસેથી આ 2 લાખ રૂપિયા જે છે ઉછીના લેવામાં આવે છે, નિશ્ચિત દરે વ્યાજ આપવાનો કરાર કરવામાં આવે કે 2 વર્ષ પછી તમને તમારા 2 લાખ રૂપિયા 2% વ્યાજ સાથે પાછી આપી દેવામાં આવશે, જે માટે કંપનીની મિલકતો પર બોજ ઊભો કરવામાં આવે. હવે કંપની જે છે એ 2 રીતે બોજ ઊભો કરે, અસ્થિર બોજ અને સ્થિર બોજ. જ્યારે કંપની પોતાની સમગ્ર મિલકત ઉપર બોજ ઊભો કરે તો એને અસ્થિર બોજ કહેવાય, અને સ્થિર બોજ એટલે કે કંપની ચોક્કસ મિલકત ઉપર બોજ ઊભો કરે તો એને સ્થિર બોજ કહેવામાં આવે. ધારો કે કંપની પોતાની જમીન જામીનગીરી તરીકે ગીરવે મૂકીને પછી પૈસા ઉછીના લે તો એને સ્થિર બોજ કહેવામાં આવે, અને કંપની પોતાની બધી મિલકત ઉપર બોજ ઊભો કરે અને પૈસા ઉછીના લે તો, નાણાં ઉછીના લે તો એને અસ્થિર બોજ કહેવામાં આવે છે. હવે છેલ્લે સમજીએ કે કંપની ધારા મુજબ કાયદાની સ્થપાયેલી જોઈન્ટ સ્ટોક કંપની લાંબા ગાળા માટે ઉછીની મૂડી લેવા માગતી હોય ત્યારે ડિબેન્ચર બહાર પાડે. જ્યારે કંપનીને વધારે સમય માટે પૈસા ઉછીના જોઈતા હોય ત્યારે કંપની ડિબેન્ચર બહાર પાડે છે. નિશ્ચિત મુદ્દત પછી ડિબેન્ચરના નાણાં પરત કરી શકાય. 2 વર્ષ સુધી પૈસા ઉછીના લીધા હોય, 5 વર્ષ સુધી પૈસા ઉછીના લીધા હોય તો એ નાણાં જેટલા વર્ષ માટે ઉછીના લીધા હોય એટલા વર્ષ પછી એ પૈસા પાછા આપી દેવા પડે. વ્યાજ સાથે આ પૈસા જે તે ડિબેન્ચર ધારકને પાછા આપવા પડે છે. એટલે કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે દેવાદાર અને લેણદારનો સંબંધ સ્થાપિત થાય. કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે કયો સંબંધ સ્થાપિત થાય? દેવાદાર અને લેણદાર. દેવાદાર કોણ કહેવાય? જેણે પૈસા દેવાના છે એ, એટલે કે કંપની દેવાદાર. લેણદાર કોણ? ડિબેન્ચર ધારક, કેમ કે એણે પૈસા લેવાના છે એટલે એ લેણદાર. આમ કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે દેવાદાર અને લેણદારનો સંબંધ સ્થાપિત થાય છે. ડિબેન્ચર ધારકને કંપનીમાં મતાધિકારનો હક મળતો નથી. ડિબેન્ચર ધારકને કંપનીમાં કયા કયા હકો નથી મળતા? મતાધિકાર ન મળે, એ કંપનીના મેનેજમેન્ટમાં પણ ભાગ લઈ શકે નહીં. પણ ડિબેન્ચર ધારકો પોતાના હિતના રક્ષણ માટે ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કરી શકે છે. એ પછી આ ચેપ્ટરમાં નેક્સ્ટ જે બધા ટોપિકો આવે છે એમાં વિગતે સમજવાના છીએ, પણ અહીંયા માત્ર એટલું
કે ડિબેન્ચર ધારક પોતાના હિતના રક્ષણ માટે કોની નિમણૂક કરી શકે? તો ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કરી શકે છે. કંપની જ્યારે ફળચામાં જાય ત્યારે તેની મિલકતો વેચી સૌ પ્રથમ ડિબેન્ચર ધારકોને એના નાણાં ચૂકવવામાં આવે. એટલે ફરીથી એક માર્ક્સનો ક્વેશ્ચન કે કંપની જ્યારે ફળચામાં જાય ત્યારે સૌ પ્રથમ કોને એના નાણાં ચૂકવી દેવામાં આવે? તો કંપની જ્યારે ફળચામાં જાય એટલે સૌથી પહેલાં એની મિલકતો વેચીને ડિબેન્ચર ધારકોને એના પૈસા વ્યાજ સાથે ચૂકવી દે છે. મિત્રો, તમારે બાકી નોટમાં આ ડિબેન્ચરની વ્યાખ્યા જે છે, અર્થની વ્યાખ્યા, એ બાકી નોટમાં લખીને તૈયાર કરવાનું રહેશે. આટલું તમારું હોમવર્ક છે. આભાર મિત્રો.